ધોરણ 12 ચેપ્ટર 2 છે આપણો સુરેખ સબંધ મોટા દાખલા જે પણ હતા આપણા બરાબર એ પૂરા થઈ ગયા છે હવે આમાં નાના દાખલા છે કે તમારે બોર્ડની એક્ઝામમાં સેક્શન સી માં 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે બરાબર તો એ દાખલા વિશે જોઈએ આપણે હું તમને સ્વાધ્યાય 2 નો 11મો 12મો અને 13મો દાખલો શીખવાડું છું ધ્યાન રાખજો પરીક્ષણ બરાબર ઓકે ચલો દાખલામાં આપણે અગિયાર નંબરનો દાખલો છે એમાં કોવેરિયન્સ કહેવાય અને જે સી કો બી છે એને કોવેરિયન્સ કહેવાય છે એક્સ અને વાય આપેલું છે આનું ગુજરાતીમાં નામ છે સહવિચરણ તમને જે ક્યાંય સહવિચરણ કોવેરિયન્સ એટલે કે સહવિચરણ આપ્યું હોય એનો મતલબ કે કોવેરિયન્સ જ આપેલું છે એ દાખલામાં આપ્યું છે આપણને 120 એસ એક્સ એસ એટલે કે પ્રમાણિત વિચલન કહેવાય છે તો અહીંયા કહેવાય એક્સ નું પ્રમાણિત વિચલન અને અહીંયા કહેવાશે વાય નું પ્રમાણિત વિચલન અને આ રીતે તમને ખબર છે કે શું કહેવાય છે સહસંબંધ કહેવાય છે તો જ્યારે દાખલામાં તમને કોવેરિયન્સ આપેલો હોય બરાબર અને પ્રમાણિત વિચલન એક્સ અને વાય નું આપેલું હોય તો તમારે આ સૂત્ર એપ્લાય કરવાનું છે બરાબર તો ચલો જોઈએ સૂત્ર આર બરાબર કોવેરિયન્સ એક્સ વાય છેદમાં square minus 1 1 ના 1 6